जामिया फैजान अहमदी अजीम शान है, जामिया फैजान अहमदी अजीम शान है। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। विद्यार्थी मित्रों, आपणे आजे जे वस्तु शीखवाना छे विचार विस्तार जे बोर्ड पर लखेलू छे, तो जे कंईक विचार रजू करवानो छे शॉर्ट रूपमां होय एने आपणे सचोट रीते विस्तृत थोड़ुं करवानुं छे, जेनाथी जे एनो मर्म छे એ આવી જાય અને એ વાક્યને આપણે સમજી શકીએ, એ વસ્તુને વિચાર વિસ્તાર કહેવામાં આવે છે। એના વિશેની માહિતી પણ આપણે અહીંયા એના મુદ્દા કયા કયા ધ્યાનમાં રાખવાના છે, કયો વિચાર વિસ્તાર આવશે એની ડિટેલ પણ આપણે અહીંયા આજના ક્લાસની અંદર આપણે શીખવાનું છે। તો શરૂ કરીએ વિચાર વિસ્તાર। પહેલાં પહેલાં વિચાર વિસ્તાર એટલે શું? એ જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે વિચાર વિસ્તાર ની વ્યાખ્યા, એ આપણે ખાસ યાદ રાખવાની છે કે વિચાર વિસ્તાર એટલે શું। તો વાંચન કરું છું। વિચાર વિસ્તાર એટલે આપેલી પંક્તિમાં રહેલા ગૂઢ કે સૂક્ષ્મ વિચારને સ્પષ્ટ, સરળ અને સચોટ રીતે વિસ્તારથી સમજાવો। હવે વિચાર વિસ્તાર એટલે શું એ જોઈએ। એટલે કોઈ એક પંક્તિ આપણને આપેલી હોય તો એ પંક્તિની અંદર કોઈ ગૂઢ કે સૂક્ષ્મ એટલે કે નાની જે બાબત છે એનો જે વિચાર છે એ રજૂ કરવાનો છે, પણ કેવી રીતે રજૂ કરવાનો છે? સ્પષ્ટ, સરળ અને સચોટ રીતે એ વિસ્તારનો સમજાવવાનો। કોઈ એક પંક્તિ હોય એની અંદર કોઈ એવી બાબત રહી છે જેને વિસ્તૃત રીતે સમજાવવાની છે, એ બાબતને આપણે શું કહીશું? વિચાર વિસ્તાર। ટૂંકમાં આ બાબત આપણે યાદ રાખવાની છે। હવે વિચાર વિસ્તાર કરતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે એ પણ આપણે જોઈએ। આ એની વ્યાખ્યા થઈ, હવે ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો મુદ્દાઓ જોઈ લઈએ, પછી આપણે વિચાર વિસ્તાર કરીશું। Thank you.
જો વિદ્યાર્થી મિત્રો, વિચાર વિસ્તાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે એ આપણે જોઈએ. એની અંદર મુદ્દો નંબર એક યાદ રાખવાનો છે, પંક્તિને પહેલો મુદ્દો છે પંક્તિને બરાબર સમજવી. જે કોઈ પંક્તિ આપવામાં આવેલી હોય એ આપણે હું તમને શીખવાડીશ કે કઈ કઈ પંક્તિ હોઈ શકે, અને એક પંક્તિ પણ લઈશું અને એનો વિસ્તાર પણ કરીશું. તો કોઈ પણ પંક્તિ આપેલી હોય એને બરાબર આપણે સમજી લેવી જોઈએ. બીજો મુદ્દો કયો ધ્યાનમાં રાખવાનો છે એ જોઈએ. ચલો બીજો મુદ્દો જોઈએ, બીજી બાબત, મુખ્ય વિસ્તારને પકડીને એને વિસ્તારથી સમજાવવા ત્રણ ચાર મુદ્દા નોંધી લેવા. હવે કોઈ જે મુખ્ય વિસ્તાર છે પંક્તિનો, એને મર્મ જે છે એને પકડી અને એને વિસ્તારથી સમજાવવા માટે એના માટેના ત્રણ ચાર મુદ્દાઓ આપણે વિચારી લેવા કે કયા કયા મુદ્દાઓ આપણે એની અંદર મૂકવાના છે એ બાબત યાદ રાખવાની. ત્રીજી બાબત જોઈએ, ત્યારબાદ ત્રીજો મુદ્દો છે વિચારને અનુરૂપ એકાદ પ્રસંગ કે ઉદાહરણની નોંધ કરવી. હવે કોઈ એક પંક્તિ છે એનો જે વિચારને અનુરૂપ કોઈ બાબત હોય, એટલે કે કોઈ પ્રસંગ યાદ આવતો હોય અથવા તો કોઈ ઉદાહરણ યાદ આવતું હોય, તો એની નોંધ આપણે કરી રાખવાની અને એ નોંધ આપણે વિચાર વિસ્તારની અંદર રજૂ કરવાની રહેશે. બરાબર. ત્યારબાદ ચોથો મુદ્દો જોઈએ, ત્યારબાદ ચોથો મુદ્દો છે જે મુદ્દા છે એને ધ્યાનમાં રાખીને યોગ્ય ફકરા જણાય ત્યાં ફકરા પાડવાના રહેશે. બરાબર. આ ચાર બાબતો હમણાં જોઈએ, પછી બીજી બાબત પણ આપણે કઈ આવે છે એ પણ જોતા રહીએ. ત્યારબાદ આપણે પાંચમો મુદ્દો જોઈએ,
પાંચમો મુદ્દો છે ટૂંકા સરળ અને સચોટ વાક્યોમાં તમારા વિચાર વ્યક્ત કરો. હવે અહીંયા જે પંક્તિ આપેલી છે એને આપણે કેવી રીતે ટૂંકમાં સરળ રીતે અને સચોટ એવા વાક્ય યોગ્ય વાક્યો વાપરી અને તમારા વિચાર વ્યક્ત કરવાના છે, એટલે કે કોના, આપણા આપણા મગજની અંદર આવતું હોય, આપણા વિચારો રજૂ થતા હોય તો આપણે એ વ્યક્ત કરવાના છે. એટલા માટે તો એને વિચાર વિસ્તાર કહીએ છીએ. આપણા મગજની અંદર કયા કયા વિચારો આવે છે એ પંક્તિને જોઈને એ પ્રમાણે એને સચોટ રીતે અને ટૂંકાળમાં એને વ્યક્ત કરવાનું છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો જોઈએ. જો છઠ્ઠો મુદ્દો છે ભાષા શુદ્ધ હોવી જોઈએ. આપણે જે કંઈ ભાષા આપણે જે ભાષામાં લખતા હોઈએ, એટલે કે ગુજરાતી ભાષામાં આપણે લખતા હોઈએ, તો એ ભાષા કેવી હોવી જોઈએ? એકદમ શુદ્ધ હોવી જોઈએ. ચોખ્ખી ભાષાની અંદર ગુજરાતી ભાષામાં લખવાનું રહેશે. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ. ત્યારબાદ ખાસ બાબત સાતમો મુદ્દો વિરામચિહ્નો અને જોડણીનું પૂરતું ધ્યાન રાખવું. હવે વિરામચિહ્નો જ્યાં જરૂર છે, પ્રશ્નાર્થ વાક્ય હોય, પૂર્ણ વિરામ છે, પછી અર્ધ વિરામ છે, કે પછી કેવું ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ક્યાં મૂકવું એ ખાસ યાદ રાખવું. જ્યાં જરૂરિયાત છે ત્યાં વિરામચિહ્નો મૂકવા, જે આપણે શીખી ચૂક્યા છે. અને બીજી બાબત જોડણી, જોડણી પણ આપણે શીખેલા છે, તો જોડણીની પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જોડણીમાં પણ ભૂલો થવી જોઈએ નહીં. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ આઠમો મુદ્દો જોઈએ. આઠમો મુદ્દો છે વિચાર વિસ્તાર લાંબો ન હોવો જોઈએ. વિચાર વિસ્તાર કેવો હોવો જોઈએ? ટૂંકો, સરળ અને સચોટ વાક્યની અંદર એને રજૂ કરવાનું છે. બિનજરૂરી વિચાર વિસ્તારને લાંબો બહુ જ વધારો કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત છે એટલો જ ઉપયોગ કરી અને ટૂંકમાં એને પૂર્ણ કરવાનું રહેશે. તો વિચાર વિસ્તાર કરતી વખતે આ આઠ મુદ્દાઓ તમારે ખાસ યાદ રાખવાના છે, ભૂલવાના નથી, જેનાથી તમે યોગ્ય રીતે વિચાર વિસ્તાર રજૂ કરી શકશો. બરાબર. હવે જે પંક્તિ જે છે વિચાર વિસ્તાર કેવી રીતે કરવો એના વિશેની આપણે માહિતી મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિચાર વિસ્તારની પંક્તિ લઈએ અને કેવી રીતે એનો વિચાર વિસ્તાર કરવો એના વિશેની માહિતી મેળવીએ. તો પંક્તિ લઈએ. પહેલા કઈ પંક્તિ છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેની કોઈ પંક્તિ હોય તો એને કેવી રીતે વિચાર વિસ્તાર કરવો? દાખલા તરીકે પારકી આ સદા નિરાશ, આ એક પંક્તિ મળી ગઈ.
હવે આ પંક્તિને આપણે વિચાર વિસ્તાર કરવો હોય તો કેવી રીતે કરીશું એના માટે પેલા મુદ્દાઓ અમે તમને લખાયા એ મુદ્દાઓ ખાસ યાદ રાખવાના છે અને પછી એનો વિચાર વિસ્તાર કરવાનો છે તો આ જે પંક્તિ છે એનો વિચાર વિસ્તાર કરીને હું સમજાવું છું એ તમારે ખાસ યાદ રાખવાનું છે તો શરૂ કરીએ પહેલા પહેલા ફકરો પાડીને વિદ્યાર્થી મિત્રો આ જે છે પંક્તિમાંથી તમને ખ્યાલ આવી ગયો છે કે પારકી આ સદા નિરાશ એના ઉપરથી થોડું ઘણું તો અનુમાન તમે લગાવ્યું જ હશે તો એની અંદર જે વિચાર વિસ્તાર કરીએ છીએ એ જોઈએ આપણે બીજાની આશા રાખીએ તો છેવટે આપણને નિરાશા જ મળે છે એટલે કે ટાઇટલ છે એ પ્રમાણે કે આપણે કોઈ વ્યક્તિની કોઈની આશા રાખીને બેસી રહ્યા હોય કે આપણું કામ એ બીજો વ્યક્તિ કરી આપશે તો એ આશા છેવટે શું થઈ જાય છે નિરાશામાં જ પરિણમે છે કદાચ એ શક્ય ન પણ બને અને આપણું કામ અટકી પણ જાય એટલે કે બીજા ઉપર આપણે ટોપલો નાખી દઈએ કે આ કામ કરી જ આપશે તો એ થતું પણ નથી એટલે કે નિરાશા આપણને જ મળતી હોય છે તેથી શું કરવું જોઈએ તેથી આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ એટલે કે જે કંઈ કામ આપણને સોંપવામાં આવેલું છે એ જાતે કરવું જોઈએ ઘણી વખત તમે પણ આવું કામ કરતા હશો કે હોમવર્ક કોઈ ટીચરે આપ્યું છે તમને તો તમે શું કરશો તમારી ભાઈ કે તમારી બેન કે છેવટે મમ્મી પાસે પણ કામ કરાવે છે લેસન કરાવો છો તો એમને કામ હોય અથવા તો નવરા ના હોય તે કામ ના કરી શકે અને આવું કામ કરવાનું નથી તમારું કામ પોતે જ કરવાનું છે બરાબર જેથી તમારા રાઇટિંગ પણ સુધરશે અને તમને આવડશે તમારા મમ્મી કે પપ્પા લખી આપશે તો કોઈ મતલબ રહેતો નથી પરંતુ એ કામમાં હોય તો ના પણ થાય એટલે આપણું જે કામ છે એ જાતે જ કરવું જોઈએ એ ખાસ યાદ રાખવાનું છે ત્યારબાદ આગળ જોઈએ
જો વિદ્યાર્થી મિત્રો, પછી શું છે, આપણું કામ આપણે જાતે કરવું જોઈએ. આપણા કામમાં બીજાને રસ ન હોય એ સ્વાભાવિક છે. આપણું કામ છે તો આપણે જાતે કરવાનું છે. જો બીજાને કામ સોંપીશું તો એને આપણા કામમાં કદાચ રસ ન પણ હોય, તો એક સ્વાભાવિક છે. બીજાનું કામ આપ કરવામાં કહ્યું, તમે મને કામ સોંપો, કોઈ અન્ય વ્યક્તિ તો એને એટલે ઇન્ટરેસ્ટથી કામ કરશે નહીં. પરંતુ એની અંદર શું થશે, બીજો વ્યક્તિ જે આપણે વિચારી રહ્યા છે એ પ્રમાણેનો બીજો વ્યક્તિ કાર્ય કરી શકશે નહીં. એ શું છે, સ્વાભાવિક છે. આપણા કામનું મહત્વ આપણા જેટલું બીજાને કદી સમજાતું નથી. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા પંક્તિની અંદર એક પ્રસંગ લેવામાં આવેલું છે, એ પ્રસંગને આપણે જોઈએ. એક ખેડૂતના ખેતરમાં લણણી કરવાની હતી. હવે એક ખેડૂત હતો, એના ખેતરની અંદર લણણી કરવાની હતી, એટલે કે પાક જ્યારે થઈ જાય છે તૈયાર, એને કાપવામાં આવે, પછી એની અંદરથી અનાજ નીકળે છે, તો એને શું કહેવાય, લણણી કહેવાય. તો ખેડૂતના ખેતરની અંદર પાક કાપવાનો હતો, એટલે કે લણણી કરવાની હતી. એણે જ્યાં સુધી બીજા લોકો પર આધાર રાખ્યો ત્યાં સુધી લણણીનું કામ થઈ શક્યું નહીં. પછી એણે શું વિચાર્યું કે મારા ખેતરની અંદર કામદારો આવશે, મજૂરો આવશે, અને એ બધા કામ કરશે અને મારો ખેતરની અંદર લણણી થઈ જશે. તો એ આશા રાખીને બેસી રહ્યો, આધાર રાખીને બેસી રહ્યો, ત્યાં સુધી એના ખેતરની અંદર લણણી થઈ નહીં, પાકને કપાયો નહીં. પછી શું થાય છે એ જોઈએ. જ્યારે ખેડૂતે પોતાનું કામ જાતે કરવાનું નક્કી કર્યું ત્યારે જ એના ખેતરમાં લણણી થઈ શકી. પછી ખેડૂતે શું વિચાર્યો કે હવે મજૂરો તો કોઈ કામદારો તો આવતા જ નથી, એટલે હવે હું જાતે જ એને કાપવાનું શરૂ કરી દઉં, એટલે લણણી એણે કરવાની શરૂ કરી દીધું અને એવો એનો વિચાર કરી નાખ્યો અને શરૂઆત કરી દીધી, ત્યારે જ એના ખેતરની અંદર લણણી થઈ શકી, એટલે કે પછી જ એના ખેતરની અંદર પાક કાપી શકાયો અને લણણી થઈ શકી. બરાબર, પછી શું થાય છે એ જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ છે, તેથી જ કહેવાય છે ત્યારબાદ આગળ માહિતી મેળવીએ કે આપણે જોયું કે ખેડૂતે બીજાની આશા ઉપર બેસી રહ્યો હતો, તો એની આશા નઠારી નીવડી, પછી એણે જાતે મહેનત કરવાનું શરૂ કરી દીધું અને એનાથી એની એના ખેતરની અંદર લણણી થઈ ગઈ. તેથી જ કહેવાય છે કે જાત મહેનત જિંદાબાદ. પછી તેથી જ કહેવાય છે કે આ એક કહેવત છે. શું છે, જાત મહેનત જિંદાબાદ, એટલે કે આપણી જાતે મહેનત કરીશું તો જ આપણું કામ સફળ થશે, એટલે આવી કહેવત છે, જાત મહેનત
જિંદાબાદ એટલે કહેવત પણ આપણે એ રૂઢિપ્રયોગ લઈ શકીએ છીએ. પછી બીજું લીધું છે રૂઢિપ્રયોગ કે કહેવત, કહેવત છે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય. આ કહેવત બીજી લીધી છે કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય. પોતાની જાતે સિવાય આપણે સ્વર્ગ વિચારીએ કે સ્વર્ગ પહોંચે તો સ્વર્ગે આપણે પહોંચી શકતા નથી. હવે આ એક બીજી કહેવત દીધી છે. પછી આપણે જિંદગીમાં સ્વાવલંબી બનવું જોઈએ, એટલે કે પોતાનું કામ જે છે આપણે પોતે જ કરવું જોઈએ, સ્વાવલંબી આપણે જાતે બનવું પડશે. એટલા માટે જ કહેવત છે કે પારકી આ સદા નિરાશ. આ પ્રમાણે આપણે વિચાર વિસ્તાર કરી શકીએ, બરાબર. એટલે સચોટ ભાષામાં યોગ્ય રીતે વિચાર વિસ્તાર કરવો, રજૂ કરવાનો રહેશે. હવે તમારું જે હોમવર્ક છે એ પણ જોઈ લઈએ. એક પંક્તિ તમને આપી રહ્યો છું, એ તમારે લખવાની રહેશે હોમવર્કની અંદર. સૂચના પણ યાદ રાખવાની છે. સૂચના એવી લખેલી હોય, નીચે આપેલી પંક્તિનો તમારા શબ્દોમાં તમારે પરીક્ષાની અંદર આ પ્રમાણે પૂછી શકાય કે નીચે આપેલી પંક્તિનો તમારા શબ્દોમાં વિચાર વિસ્તાર કરો, બરાબર. આ પ્રમાણે પંક્તિ આપેલી હોય, એક અથવા તો વધારે પણ હોઈ શકે, તો એનો વિચાર વિસ્તાર તમારે રજૂ કરવાનો છે. પંક્તિ શું હશે એ જોઈ લઈએ. અત્યારે તમારા હોમવર્કની અંદર પંક્તિ છે, જો પંક્તિ છે, મને મળી નિષ્ફળતા અનેક, તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં. આ એક પંક્તિ છે, એ પંક્તિનો તમારે વિચાર વિસ્તાર હોમવર્કની અંદર કરવાનો રહેશે. અત્યારે લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અલ્લાહ હાફિઝ.